અમરીશભાઈ ની બધા છે ને એ જયારે કોલેજ કરતા બાબુ, પછી અહીંયા અત્યારે આમ આગળ બેઠા ને ત્યારે એમ આગળ નો બેઠ, એ આઘા બેઠા અને મારી માથે જે મોરલી કરતા એ અમુકને નહીં ખબર હોય. પ્રતાપભાઈ, જ્યારે હું એમ્બેસેડર લઈને આવતો અને ભાડે બાબુ આ બધું હોય પ્રોગ્રામ એટલે ભાડે એમ્બેસેડર લઈને આવું, અને ત્યારે તો ભાઈ ભાડું કેટલું 300-400 રૂપિયા, પણ એ કાઢવા ક્યાંથી? 1500 રૂપિયા તો મારું પેમેન્ટ હતું, બરોબર ને ભગવાનભાઈ? એટલે અમરીશભાઈ ને બધા શું કરે, હું જે એ મારા ડ્રાઈવરને જગાડે એમ્બેસેડરમાં અને કહે કે કેટલું ભાડું, અમે આયોજક છીએ એમ, તને ભાડું કેટલું દેવાનું? તો કે 400 રૂપિયા કે 300 એ કાલે તારે વહી જવાનું છે, અમારી ગાડીઓ મૂકવા આવીશ, વધાવો એને તાળીઓથી વધાવો. એટલે પછી હું પ્રોગ્રામ પૂરો કરીને પછી આમ આટા મારતો હોઉં, ત્યારે તો મોબાઈલ જ્યાં નહીં અને ત્યારે તો આપણા પ્રોગ્રામમાં માણા હે કેટલું થાય એમ, અત્યારે જેટલા મંડપવાળા હોય એટલું તેથી માણા થતું, એટલે એમ તો થતું હો, હા તો યાર, પણ પછી પ્રોગ્રામ પૂરો થાય ત્યારે જ કોણ હોય? આવવાના રામ રામ હોય, જવાના હોય? તો હું પછી ગોતતો ત્યાં આ ટીમ નીકળે, કેમ ભાઈ હું આટા મારું, મારો મારી ગાડી ક્યાં ગઈ? તા કે એ લગભગ પંચર કરવા ગયો હશે, બેહવા મારે યાર હાલો, એ લગભગ હિંડવડા બાજુ પંચર કરાવવા ગયો હશે, એ હિંડવડે જાય જ્યાંલી રખડતા ગામમાં જાય. બાપુ દી ઉગાડવાનો રાજુલાના બસ સ્ટેન્ડે ગાંઠિયા ખાતા ખાતા, પછી એમ કે હાલો અમે તમને મૂકવા આવીએ, પછી એ બધા બોરડા મને મૂકવા આવે, એ પાછા ધામા ન્યા નાખીએ રાખે, પાછું હું એને મૂકવા આવું, અને એટલી નવરાય હતી ત્રણથી સુધી હામ હામાં મૂકવા આવતા હતા. બોલો જો સાહેબ, ગજબ ગજબ હો સાહેબ, એ જીવન તો જીવન છે આપણું. આ બાળકો જે અત્યારે છે અહીંયા બેઠા છે ઉભા થાય બંડી, ઓય ભાઈને તાળીઓથી બધા કેટલું ભણો, ઓય બાપા હરખાય ઉભા રહેતા હરખાય, હા કૃષ્ણની ગોળી આટી મારી રહ્યો, સાબાશ તાળીઓથી બધા, પછી માર પાછી આટી મારી દે, પાછી આટી પાંચમું બાપુ અવડા હતા, અમે શાર એકડા શીખતા હતા, અહીંયા ઘૂટી ઘૂટી એક ભાઈ બે જાઓ, એક ભાઈએ મને પૂછ્યું હમણાં બાપુ ઇન્ટરવ્યુમાં પૂછ્યું, મને કહે તમે ભણવા જતા? ખરેખર વ્યામ જ પડે ને માણાને, હું ભણવા જતો એવું તમને હાર લાગે કોઈ, પણ નહીં જાતો. હા અત્યારે અમરીશભાઈ મને જે ઇંગ્લિશ આવડે ને એટલું કોઈને નથી આવડે પૃથ્વીના ગોળા ઉપર. હા બાપુ અમેરિકા જાઉં હું એમણે થોડો જાતો, ન્યાય અંગ્રેજી બોલું, ધારું તો આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ હું ન કરું, હું કામ તમને સમજાય નહીં. અમેરિકામાં જા પ્રતાપભાઈ, હું અમેરિકામાં અંગ્રેજી બોલું એ નથી સમજી શકતા, બોલો અમેરિકા વાળા એ નથી સમજી શકતા, બસ આ જ ને કે આપણે બોલીએ બીજા સમજી ન હોય કે મોટો કહેવાય. મને ખાખે આવડતું નથી અંગ્રેજી, પણ એ મારું અંગ્રેજી હોય ને પોતાનું, ઘરનું અંગ્રેજી. એ તો ત્રણ શહેર વાળા અંગ્રેજો નીકળ્યા બાદથી ફરવા આવેલા ફોરેનરો બુલેટો લઈ લઈને, એમાં એક આપણે જો એ બળી આટી સડાવીને ગાવું સારતો, ભૂલા પડેલા આવડા ને ભેવું ગાવું સારતા હતા, ત્યાં જઈને અંગ્રેજી બધા અંગ્રેજીમાં પૂછ્યું, ગોઈંગ ટુ દીવ ઓના દીવ દીવના, હું અહીંયા કઈ દીવડીઓ બીવડીઓ હોય નહીં ભાઈ, ગોટો બોટો કઈ છે નહીં અમારી પાસે, કઈ છે નહીં એવું. ઓલા ઘણા માથાકૂટ કરે, પણ આપણા ભાઈઓ કઈ સમજ્યા નહીં, ઓલાય ન સમજ્યા. આપણા ભાઈએ કીધું રોટલા ખાવ તો ખોટી થાવ ભાઈ, રોટલા ખાવા, હા એ કઈ સમજ્યા નહીં, પેલા કંટાળીને ભૈયા ગયા. પછી બે ભાઈ ઉભા થયા ને મોટા, હા ભણવું જોયો કેમ? તા કે આ બિચારા આપણને કારુના કહેતા હતા, આપણે કઈ સમજ્યા? તા કે એ કેટલું ભણીને આવ્યા છે ને? તા કા એ આપણે એમ કઈ સમજ્યા? કહેતા તો જવું ને ઠેકાણ, હવે હારા જઈ ખોટી બળિતરા ન કરાય સાહેબ, એવું કોઈ દેવું ન રાખવું કે આપણે નાના જઈએ. આમાં આમાં ઘણી વાર શું થાય કે એક ભાઈને અરીસો ચડ્યો, ઘણા સમય પછી આ કહું દાખલો, દાખલો
દાખલો જીવ. એક ભાઈને અરીસો ચડ્યો ને બાપુ, એને ખબર નહોતી, એને જોયેલો જ નહોતો, અરીસો જોયો એટલે એને ખબર નહોતી કે બંદા પોતે દેખાય છે. એને એમ છે વાહ વૈત્યા એવામાં એ કતુક છે કાંઈ. હા હા હા, કોકને ભાડે ને પાછો પછડી ફતાડી દે, ખોવાઈ ગયો એમાં. પહેલી જ વાર દર્પણના દર્શન, એને ખબર નહોતી કે મારા દર્શન થાય છે. તણી દી ઘીરે જ ન ગયો, એની પત્નીને છૂકા, તણી દી તમારું ઘૂઘલું ગયું ક્યાં? બેન ભાત લઈને ગયો. વાહ, બેન ભાત હોય તો સ્ટેજ મળે છે. આમાં જરાય કોઈ, હા અમારો કમો ખાલી પાટલું સડાવે ત્યાં 4 લાખ જણા જોઈ લે આમ લેંગો. બાપુ જે ધારી મળે ખરું મારા હમ. અમરીશબેન ખબર છે, હું કીર્તિદાન જયારે હારે હોય વર્ષોથી, જયારે જ્યારના મિત્રો થયા એટલે પહેલેથી આમ તો એ જ્યારથી આમાં આવ્યા ત્યારના મિત્ર જ છે મારા, તો એ હંમેશા અમે તોતડું બોલી બી. હું તે હું તો તઈ બધું દેતા, આ ખર હકીકત કુદરતીઓ. અમે બે હામ હામ બોલતા હતા ને એમાં ભગવાન અમને કમો આપ્યો. ભાઈ જ માયા ગઈ જે આવી ગયું કે નહીં ધડ દે તમને આપ્યો ભગવાન. નહી યાર હકીકત એટલે બાબુ મજા બહુ આવે. ક્યાં પગ્યા થા આપણે દરબાર, ક્યાં વાત ચાલતી હતી? ડોશીમાં એ રો હમણાં મારો રોયો લાવ્યો લાવ્યો બુઢી લાવ્યો સર. બસ સમજણ થી જીવાય જાય, આનંદ થી જીવાય જાય. અને આવું જયારે કોઈ કાર્ય કરતું હોય દેવકાની ભૂમિમાં, દ્યાપુંજી ભાઈશ્રીનો જન્મ એની જન્મભૂમિ, અને આવું રૂડું જ્યારે વાવડિયા પરિવાર જ્યારે આયોજન કર્યું છે ભાગવતનું, અને એ પરિવાર એ બધાને ધન્યવાદ આપી. હું મેં ઘણો સમય લઈ લીધો, ઘણો એટલે ઘણો લીધો એટલે કેટલી હવા કલાક જેવું બોલી ગયો છું. બોલો, તમે તો એ ધ્યાન રાખવા જ આવતા છો ને કોણ કેટલી કલાક બોલે. માપ રખાય મને કે હવા કલાક બોલ્યા પછી કોક નો વારો હોય કે આવવા દેવાય. કોઈને લાવ્યા છો અરે? પણ આ સાયલું ક્યાંથી લાવે ને એ હજી અમે નથી સંશોધન નથી કરીએ. કે બોલો ક્યાંથી આ સાયલું આવે છે? જેવી રીતે જવાળા દેવીએ ક્યાંથી આગ આવે છે બાપુ એ હજી નથી દેખાણું. અને આજ વૈજ્ઞાનિકો તૂટી ગયા, આ દરબાર સાજુ ત્યાંથી લાવે એ કોઈ સંશોધન નથી કર્યું. અને વળી કોને ખબર, જેટલા કલાકારો હોય એટલી સાયલ નીકળે. અને ભોળાભાઈ જેવા મારા વખાણ કર્યા મોજ આવી પાછી સાયલ ઓઢાડી દીધી. હું કા મૂકું બધા મજો ઓઢાડી દેજો, મારા ભાગમાં ન વધે તોય વધી. બોલો કોને ખબર આ સાયલો ત્યાંથી આવે? પણ એને આપણે તાળીઓથી વધાવો, કારણ કે એક એ આનંદ કરી રહ્યા છે. પણ મેં હવા કલાક જેવું થઈ ગયું છે ફરીવાર બધું, કારણ કે હજી હું કાંઈ બોલ્યો જ નથી, બધું બાકી છે, બધું બોલશો જ્યાં સુધી ગરધણી કહેશે ત્યાં સુધી. ના સમયે પૂરું કરી, ડાયરો ગમે ત્યારે થઈ શકે પણ આંગણે ભાગવત ગમે ત્યારે ન થઈ શકે. બાપા સાંભળજો, અને ખાસ વિનંતી એ જ, એક પ્રાર્થના કરું, કાંઈ હું કોઈ સલાહ સૂચન નથી દેતો પણ પ્રાર્થના કરીને કહું કે આપણા આંગણું સવારે કૃષ્ણના ગીતથી ગાંજવું જોવે, કૃષ્ણના સુરથી ગાંજવું જોવે. અને ત્રીજી વાત કે અહીંયા ગઈકાલે નંદભયો થયો છે, કૃષ્ણ જન્મ ઉત્સવ થયો છે. એ કૃષ્ણ જન્મ કેવલ કથામાં નહીં, કાયમ આપણા પરિવારમાં, કાયમ આપણા જીવનમાં કૃષ્ણ આવી ગયો છે એ જ હૃદયમાં ધારશો ને તો આ ભાગવત સફળ બનશે.